જય સોમનાથ. પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે વહેલી સવારે 4 વાગે મંદિર દર્શનાર્થી માટે ખોલવામાં આવ્યું. ત્યારથી મોટી સંખ્યામાં લોકો દર્શનની લાઈનમાં ઉભા હતા અને સૌને સારી રીતે દર્શન થાય તે માટેની વ્યવસ્થા સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર પોલીસ તંત્ર ટ્રસ્ટ દ્વારા સંકલન કરી ગોઠવવામાં આવી છે. ખાસ કરીને આજે બીજા સોમવારે ભગવાનને વિશેષ રુદ્રાસનો શ્રૃંગાર કરવામાં આવશે. આજે સવારથી જ ધ્વજા પૂજા માટે પણ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે. ભગવાનની જે દર સોમવારે પાલખી યાત્રા નીકળવામાં આવે છે તે પણ આજે સવારે 9 વાગે પૂજન કરી અને પાલખી યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સોમનાથજીના મંદિર પરિસરમાં હર સોમવારે પાલખી યાત્રા યોજાય છે. આમાં સ્થાનિક તીર્થ પુરોહિતો પાલખી યાત્રાનું વહન કરે છે, સાથે સોમનાથ ટ્રસ્ટના સુરક્ષાકર્મીઓ અધિકારીઓ બધા જોડાય છે. આ પાલખી યાત્રાને જે વહન કરવાનો જિમ્મેદારી છે એ સોમપ્રા બ્રાહ્મણ સમાજ કરે છે અને એ સોમનાથ દાદાની અસીમ કૃપાથી આવો અવસર અમારા સમાજને પ્રાપ્ત થાય છે. સર્વે ભક્તો વતી ફરી એકવાર ભગવાન સોમનાથ દાદાને દંડવત પ્રણામ સાથે જય શ્રી સોમનાથ. જય સોમનાથ. મારું નામ જયવર્ધન ઉજાની, સોમપ્રા બ્રાહ્મણ સમાજ તીર્થ પુરોહિતનો ઉપપ્રમુખ છું અને સૌરાષ્ટ્ર દેશે વિશદેતિ રમ્યે જ્યોતિર્મયમ ચંદ્રકલાવતંસમ ભક્તિ પ્રદાનાય કૃપાવતીર્ણમ તમ સોમનાથમ શરણમ પ્રપદ્યે. દેવાધિદેવ મહાદેવ સોમનાથ મહાદેવ, સર્વદેવોના દેવ એટલે મહાદેવ. મહાદેવનું મહત્વ જાણવું સહેલું નથી, જીવન જીવતર ઓછું પડે માટે આપણે અત્યારે પ્રાસંગિક વાતો કરીએ કે જે રીતે આજે વર્ષોથી સોમનાથ ટ્રસ્ટ સોમનાથ મંદિર પરિસરમાં પાલખી યાત્રા ભગવાન સોમનાથના મંદિરને પ્રદક્ષિણા કરે છે, એનો અર્થ એવો છે કે નગરચર્યામાં શિવજી નીકળે. એવી જ રીતે વર્ષમાં એકવાર વૈશાખ સુદ 5મને દિવસે સોમપ્રા બ્રાહ્મણ સમાજ પણ આવો આ અવસરનો લાભ લે છે. ગયા વર્ષે પણ અમે લોકોએ પાલખી યાત્રાનું આયોજન કરેલું. આવી રીતે અવિરતપણે પાલખી યાત્રાનું આયોજન ચાલુ રહેશે. પાલખી યાત્રાનું મહત્વ એ છે કે ભગવાન નગરચર્યામાં નીકળે તો નગર ઉપર ભગવાનની દ્રષ્ટિ ગોચર થાય અને દ્રષ્ટિ ગોચર થવાથી ભગવાન સૌનું કલ્યાણ કરે. અને દેવાદિદેવ મહાંતો મહાદેવનું મહત્વ એટલે આજે અમાવાસ્યાંત શ્રાવણ માસનો બીજો સોમવાર છે. આજે હૈયે હૈયું દળાય એટલે માનવ મેદની છે. દરેક ભક્તોનું ભગવાન કલ્યાણ કરે. આવી ભગવાન સોમનાથ દાદાને અંતઃકરણ પૂર્વક તીર્થ પુરોહિતના નાદે પ્રાર્થના છે. અમે તો સોમપ્રા બ્રાહ્મણ સમાજના તીર્થ પુરોહિત હોવાને કારણે સોમનાથ દાદાના ખોળામાં લોટનાળા ભૂદેવો કહેવાઈએ માટે ભગવાનને પ્રાર્થના કરીએ બધા ભક્તજનો વતી કે બધાનું ખૂબ ખૂબ કલ્યાણ કરે, બધાના મનોરથ પૂરા કરે અને રડતો આવે એ હસતો જાય એવી તો અમે અહીંયા નજર સામે જોયેલી કથાઓ છે. માટે ભગવાન સોમનાથ સૌનું કલ્યાણ કરે. વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ, વંદે જગત્કારણમ, વંદે પન્નગભૂષણમ મૃગધરામ, વંદે પશુનામ પતિમ, વંદે સૂર્ય શશંક વહ્નિ નયનમ, વંદે મુકુંદ પ્રિયમ, વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ, વંદે